જામનગર નજીક પર પાસે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સ્થપાવા જઈ રહ્યું છે જેના ભૂમિપૂજન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવી પહોંચ્યા હતા આ ઉપરાંત મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ તથા ડબલ્યુ એચ ડાયરેક્ટર જનરલ ડોક્ટર ટેડ્રોસ પણ કાર્યક્રમમાં સામેલ થયા હતા કેન્દ્રીય આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલે પ્રાસંગિક પ્રવચનમાં ભારતને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓમાં પાયોનિયર ગણાવી મોદી સરકારમાં આયુષ મંત્રાલયની રચનાને દુરંદેશી પગલું ગણાવ્યું હતું તેમણે કોરોના કાળમાં પરંપરાગત ચિકિત્સાનું મહત્વ સમગ્ર વિશ્વને સમજાયું હોવાનું જણાવ્યું હતું ડબલ્યુએચના ડોક્ટર ટ્રેડોસે ગુજરાતીમાં વક્તવ્યોનો આરંભ કરી સૌને સુખદ આશ્ચર્ય આપ્યું હતું તેમણે ભારતીય વિદ્વાનો તથા શિક્ષકો પાસેથી જ્ઞાન મેળવ્યું હોવાનું જણાવી જીસીટીએમને સાકાર કરવા અંગે ભારત સરકારની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરને વિશ્વ સ્તરે આયુર્વેદનું તથા પરંપરાગત ચિકિત્સાનું કેન્દ્ર બનાવવાની વાત કહી હતી તેમણે ગ્લોબલ સેન્ટરના માધ્યમથી પરંપરાગત ચિકિત્સા ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર રિસર્ચ ડેટા સ્ટોરેજ તથા દવાઓના નિર્માણ અંગે ક્રાંતિ લાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આજે વડાપ્રધાન જાડેજાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા વડાપ્રધાન જામ સાહેબ સાથે ઉષ્માભેર મુલાકાત કરી હતી જામ સાહેબ દ્વારા વડાપ્રધાનનું અતિથિ તરીકે ગરીમાં સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે જામનગરમાં વિપક્ષી આગેવાનોને નજરકેદ કરવાની તથા તેમની અટકાયત કરવાની કામગીરી થઈ હતી પોલીસે ગઈકાલ સાંજથી કોંગ્રેસી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને તેમના ઘરે નજરકેદ રાખ્યા હતા આજે સવારે સ્થાનિકો રચનાબેનના સમર્થનમાં તેમના ઘરે ઉમટ્યા હતા સ્થાનિકોએ રચનાબેનને મુક્ત કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરતા સ્થિતિ વણસે તે પહેલા પોલીસ રચનાબેનને પોલીસ મથકે લઈ ગઈ હતી

રંજનબેન ગજેરા ચિરાગભાઈ ઝુઝુવાળિયા સહિતના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી